26 જુલાઈ 2008 માં અમદાવાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો આજે ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. 38 દોષિતોને ફાંસી અને 11 ને આજીવન કેદની સજા થઈ છે. આ સમયે બોમ્બ બ્લાસ્ટને લઈને જે મહત્વની ભૂમિકા જે ડિટેક્શનમાં રહી હતી તે હતા નિવૃત્ત એસીપી તરુણ બારોટ સર, જે આપણી સાથે છે. તેમની સાથે જ વાત કરીશું કે સમય કેવો હતો, કેવા પડકારો હતા અને ડિટેક્શનને લઈને કેવી કામગીરી હતી. સાહેબ, ખાસ તો જે મહત્વની ભૂમિકા એક તમારી રહી હતી એ સમય જયારે બોમ્બ બ્લાસ્ટ થયો હતો, એક સમય કેવો હતો અને ડિટેક્શનને લઈને કેવી કડીઓ મળી હતી અને કેવા પડકારો હતા એ સમય? જ્યારે બ્લાસ્ટ થયા ત્યારે અમે અમારી ઓફિસે હાજર હતા. એ વખતે અમને માહિતી મળી કે અમદાવાદ શહેરમાં બ્લાસ્ટ થયા છે. અમે તાત્કાલિક નીકળી ગયા, ચારે બાજુ વિઝિટ કરવા માંડ્યા, બનાવ જ્યાં જ્યાં બ્લાસ્ટ થયા હતા ત્યાં. ત્યાં અચાનક ડીવાયસી મુલિયાણાનો ફોન આવ્યો, તમે સિવિલ આવી જાઓ. તમે સિવિલ પહોંચ્યા તો સિવિલની પરિસ્થિતિ જોતા અમારું હૃદય કંપી ઉઠ્યું. ત્યાં માણસોના માંસના લોચા અને કોકના પગ ઉડી ગયેલા અને આપણને એમ એટલું બધું આમ દયા આવે કે ના પૂછો વાત. અને એ પરિસ્થિતિ જોતા આમ આપણું હૃદય કંપી ઉઠે એવી પરિસ્થિતિ જોયેલી અમે. સાહેબ, ખાસ તો એ જે કપરો સમય હતો એ સમય પોલીસ માટે પણ એક કોયડો હતો કે શું થયું, બધી જગ્યાએ એક આતંકનો માહોલ હતો, ત્યારે પોલીસે કેવી ભૂમિકા ભજવી હતી? એ વખતે અમારા જેસીપી સાહેબ આશીષ ભાટિયા સાહેબ અને અભય ચુડાસમા સાહેબ, એ બંને એનું નેતૃત્વ હતું અને એમની અંડરમાં ટીમો કામ કરવા માંડી અને એમની સૂચના અમે લોકો શકમંદોને ઉપાડી લાવેલા. આશીષ ભાટિયાને બાતમી મળી કે ભાઈ આ જાહિદ નામનો માણસ એને ઉપાડ, શકમંદ લાવ્યા અને પછી એની પૂછપરછમાં ત્યારબાદ બીજી અભય ચુડાસમા સાહેબને માહિતીઓ મળી અને 19 દિવસમાં બધી ટીમો અભય ચુડાસમા સાહેબ અને મૂળ આશીષ ભાટિયા સાહેબ બંને જણાની કામગીરી હેઠળ આખી દિવસમાં આખો 19 દિવસમાં ક્રેક થઈ ગયો ઓપરેશન આખું. 19 દિવસનું આ ઓપરેશન હતું, મહત્વની કડીઓ અનેક મળી હતી, પરંતુ આ દરમિયાન કોઈ એવો અનુભવ તમને જે આ કેસને ડિટેક્ટ કરવા માટે હજુ પણ તમને યાદગાર રહ્યો હોય? એવા તો ઘણા બનાવ હતા, આખું દરેક વસ્તુ એવી છે, એટલી ગંભીર પરિસ્થિતિ હતી કે જે યાદ બધી દરેક વસ્તુ યાદ જ આવી જાય બનાવો જોઈને. આપણને કોઈ એવો એક્સપિરિયન્સ જ્યારે આરોપીને પકડવા ગયા હતા ત્યારે જે પડકારો રહ્યા હતા, ચેલેન્જિંગ રહ્યા હતા? અમે તો અમારી નોકરી દરમિયાન ઘણા ચેલેન્જ આરોપીઓ પકડ્યા છે, એટલે અમને તો કોઈ એવું લાગતું જ નથી, કારણ કે અમારા પડકારો છે આ બાબતમાં. આજે સજા મળી છે 38 ને, એક ઐતિહાસિક ચુકાદો છે કે આટલા મોટા પ્રમાણમાં જે આરોપીઓ જે દોષિતો છે તેમને સજા મળી છે, તો આ ચુકાદાને કેવી રીતે તમે જુઓ છો અને ખરેખર તમારી જે મહેનત હતી કેટલી સફળ લાગી? અમદાવાદ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચનો મહત્વનો રોલ રહ્યો છે અને કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ, એસપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના, ડીએસપી, જેસીબી તમામે ખૂબ જ મહેનત કરી, 4 મહિનાનો થાક પ્રયત્ન કર્યો અને આ બધું ઓપરેશન આખું પાર પાડવામાં આવ્યું. એમાં દરેકને અલગ અલગ કામ આપવામાં આવ્યું હતું, ઓપરેશન ટીમ અને એક ટેકનિકલ ટીમ. તો ઓપરેશન ટીમ અને ઇન્ટ્રોગેશન ટીમ અમારી પાસે અને ટેકનિકલ ટીમ ઇન્ચાર્જ બીજા હતા અને આ દરમિયાનમાં ભાટિયા સાહેબના, ચુડાસમા સાહેબના નેતૃત્વ હેઠળ હિમાંશુ શુક્લા સાહેબ, ચાવડા સાહેબ, ટોળિયા સાહેબ, જીએલ સિંગલ સર, ઉષારાળા સર બધા અને તેમજ અમારી સાથેના પીઆઈ ચૌધરી તેમજ ગક્કર વગેરે બધા હતા અને આ કોન્સ્ટેબલથી માંડી અને તમામે ખૂબ જ 4 મહિના સુધી અથાક પ્રયત્નમાં આખું ઓપરેશન ડિટેક્ટ થયું છે. જોયું જે પ્રકારે ઓપરેશન અત્યારે ડિટેક્ટ કરવામાં આવ્યું હતું, 2008માં જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયો હતો 20થી વધુ જગ્યા પર જ્યારે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, 54 જેટલા લોકોના મોત થયા હતા. એક બાજુ આતંકનો માહોલ હતો અને આતંકીઓ કોણ હતા તે એક મોટો સવાલ હતો. એ દરમિયાન જે ઉચ્ચ અધિકારીઓ સહિતની જે ટીમો એ કામે લાગી હતી અને 19 દિવસમાં ઓપરેશન પાર પાડ્યું હતું અને આતંકીઓને ઝડપી પાડ્યા હતા. આજે ઐતિહાસિક ચુકાદો આવ્યો છે, 38ને ફાંસી અને 11ને આજીવન કેદ મળી છે. એક સફળ ઓપરેશનને આજે જે સફળતા મળી છે તેને લઈને તમામ લોકો અત્યારે ખુશી વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.